ફરી એકવાર આ મહત્વના મુદ્દે ચર્ચાને ચાલુ આગળ વધારીશું અને ખાસ કરીને જે પ્રમાણે આ ચુકાદો આવી ગયો છે ન્યાય પ્રણાલીકા આપણે જે આટાઘૂટી વાળી છે સૌ કોઈ જાણે છે કે એક વખત જો ન્યાય મેળવવા માટે કોર્ટના પગથિયા ચડી ગયા ત્યારબાદ ત્યાંથી આપણને ન્યાય ક્યારે મળશે તે કોઈ નથી જાણતું ત્યારે લઈને જ વાત કરીશું નિસર્ગજી આપની પાસેથી ખાસ કરીને હજુ પણ જે આરોપીઓ છે તેમને ફાંસીની સજા તો સંભળાવી દેવાય પણ કાયદાકીય પ્રક્રિયા આગળની શું હશે કાયદાકીય પ્રક્રિયાની જો આપણે ફાંસીની સજાની વાત કરીએ પહેલા તો સજા સંભળાઈ એટલે સોસાયટી એટ લાર્જમાં એક સારું એક્ઝામ્પલ ઉભું થઈ ગયું હવે મોરલી જેમ રુઝાનબેન અને પેલા મેડમે વાત કરી એ રીતના મોરલી આખી આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમે બધાએ સજાગ થઈને બધાએ જ કોઓપરેટિવ થઈને સારી રીતના એનું રિઝલ્ટ ઓરિયન્ટેડ કામ કરવું જોઈએ મોરઓવર સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એલર્ટનેસ હોવી જોઈએ લોકોમાં જેમ મહિલાઓમાં જેમ રુઝાનબેન અને પેલા મેડમે વાત કરી વધુમાં હું કાયદાકીય પ્રક્રિયાની જો વાત કરું તો ફાંસી એમને થઈ ગઈ છે પણ એકોર્ડિંગ ટુ એક રિપોર્ટ હોમ મિનિસ્ટ્રીનો 477 થી વધારે લોકોની ફાંસીની સજા ઓલરેડી પેન્ડિંગ છે ને જે થઈ નથી જે વર્ષોથી પેન્ડિંગ છે કારણ કે આપણી કાયદાકીય પ્રક્રિયા ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 ફોલો કરે છે એ કાયદાની જોગવાઈઓ મુજબ એમને રાઇટ ટુ અપીલ હોય રાઇટ ટુ અપીલ આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હતી ડિસ્ટ્રિક્ટ કોર્ટની ઉપર હાઈકોર્ટ આવે હાઈકોર્ટમાં એનું આખું આખું આખો કેસ ચાલે કેસનું જજમેન્ટ આવે જજમેન્ટ પછી પાછું રાઇટ ટુ અપીલ સુપ્રીમ કોર્ટમાં ઉભું રહે સુપ્રીમ કોર્ટમાં બી આખી જ વસ્તુ થાય મોર ઓવર ઇન ધ મીનવાઇલ જો સુપ્રીમ કોર્ટ અપહોલ્ડ કરે કે આને ફાંસીની સજા મળવી જોઈએ તો એની જોડે પ્રેસિડેન્ટ પાસે મર્સી પ્લી કરવાની એક બીજી એને અરજી કરી શકે જે અરજી કરે જેના પછી ઘણો સમય આ બધું કાયદાકીય પ્રક્રિયા ઘણી લાંબી છે કે ઓવરનાઇટ રિઝલ્ટ એક્સપેક્ટ ના કરાય એટલે એ બધું થાય એટલે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ આ બધું સ્ટેગ્નન્ટ થઈ જાય ને કાયદાકીય પ્રક્રિયા બધી ચાલતી રહે આપણા દેશ પ્રમાણે ધરુજાનજી જે પ્રમાણે બિલકુલ આપે જે શરૂઆતમાં જ કહ્યું કે માત્ર જે અત્યારે સજા સંભળાવી દેવામાં આવી છે તેને લઈને વધારે ઉત્સાહમાં આવવાની કોઈ જરૂર નથી અને ખરેખર જે પ્રમાણે આ આટાઘૂટી વાળી ન્યાય પ્રણાલિકા આપણી જે ચાલી આવી છે તેને લઈને એટલા જ માટે કદાચ ઘણા બધા કેસ અંદર ને અંદર દબાઈ જાય છે સાચી વાત છે તમારી અને એટલા માટે તો આપણે વી આર ઓલ મેકિંગ જોક ઓફ અવર જ્યુડિશિયરી સિસ્ટમ જે ફેક્ટ છે પણ ઇન ડેમોક્રેસી ધીસ કમ્સ ઇન યોર કોન્સ્ટિટ્યુશન સો યુ હેવ ટુ ઓલસો ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ઇટ પણ મારે પર એક બીજા વાત કરવી છે કે અગર ધેર ઇઝ જેની અત્યારે વિલ હતું જ્યારે પોલીસ પ્રોસિક્યુશન ને જજે સરસ કામ કર્યું થેન્ક્સ ટુ મીડિયા મારે પેલા બેને કહ્યું મીડિયાનો રોલ પણ મીડિયાનો રોલ આમાં તો બહુ જ પોઝિટિવ હતો અને મેં ઘણા કેસીસમાં જોયા છે કે મીડિયાના લીધે આજકાલ ન્યાય એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક અબાઉટ કેંગારૂ કોર્ટ ઓર ટ્રાયલ બાય પબ્લિક પણ જે મીડિયા પ્રેશર મૂકે છે પબ્લિક પ્રેશર મૂકે છે તો ન્યાય મળે છે એટલે આઈ કેન ઓલવેઝ સે કે જે બીજો મીડિયાનો રોલ છે તો યુ ઓલવેઝ હેવ અ ચોઇસ અને કે મને હોરર ફિલ્મ જોવા ના ગમતું તો ના જોઉં સિમ્પલ જ એટલે જરૂર નથી કે આપણે બધું જોવું જોઈએ આપણે એટલા એ બી નથી પણ કમિંગ બેક ટુ ધ મેઇન પોઈન્ટ કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ કે અગર અત્યારે જે આટલો સારો રોલ થયો એટલે 7 મહિનામાં ફાસ્ટ ટ્રેકના 7 મહિનામાં આપણને અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છે હવે વોટ આઈ અન્ડરસ્ટેન્ડ કે અગર એ લોકો ઓબ્વિયસલી હાઈકોર્ટમાં અપીલ જશે પણ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ લો સાહેબ વધારે કહી શકશે કે હવે પાછું એ લોકો બધા વિટનેસીસ ને એનું પાછું એ નહીં થશે હવે તો ખાલી જેટલા જે કલમો લાગી છે તો એ ક્રોસ ચેક થશે એવિડન્સીસ ક્રોસ ચેક થશે કે ક્યાં કંઈક ભૂલ નથી થઈ ગઈ ને એટલે અત્યારે જે બીજો પ્રોસેસ અગર ચાહે તો ફાસ્ટ થઈ શકશે કે ખાલી એવિડન્સીસ ક્રોસ ચેક થશે કે ઓકે આ પરફેક્ટ કલમ લાગી છે આ એવિડન્સીસ ક્રોસ ચેક કંઈ નવું એન્ટર નહીં થશે એટલે આઈ એમ શ્યોર કે ધે કેન ફાસ્ટન ધીસ ને મને એટલે મેં કહું કે એક વર્ષમાં થાય સાહેબનું તો કેવું છે કે રુઝન વર્ષની કદાચ વર્ષો થઈ જાય એટલે એ તો સાહેબ જ કહેશે પણ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ કે હવે મારી રિક્વેસ્ટ હાઈકોર્ટને છે મારી રિક્વેસ્ટ સુપ્રીમ કોર્ટને છે આઈ થિંક અવર પ્રેસિડેન્ટ ઇઝ પ્લેઇંગ અ ગુડ રોલ એટલે અત્યારે એમને રિક્વેસ્ટ કરવાની જરૂર નથી પણ આટલી રિક્વેસ્ટ છે કે સાહેબ પ્લીઝ આને જલ્દી કરો એટલે જે આપણે એક્ઝામ્પલ સેટ કરવા માંગીએ છીએ કરી શકીએ જે માત્ર એટલે એટલી જ આશા રાખી શકીએ કે જલ્દીથી જલ્દી જે ચુકાદો આવ્યો છે તેના પર અમલ થાય તો આપ સૌ અમારી સાથે ઉપસ્થિત થયા અને મહત્વની જે ચર્ચા કરી તે બદલ આપ સૌનો આભાર તો મારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર